नमस्कार विद्यार्थी मित्रों, तमे छो मित्तन्ना साथे। मित्रों, धोरण 12ना चेप्टर 4मां आजे आपणे आदर्श गर्भनिरोधक पद्धतिनी लाक्षणिकताओ विशे चर्चा करवानी छे। शरूआत करिए तो मित्रों, आपणे गईकाले समजेल हता कि ज्यारे मृत्युदरमां घटाडो थाय अने जन्मदरमां वधारो थाय तो तेने कारणे वस्ती वृद्धि शक्य बने छे। क्लियर? आ ज्यारे वस्ती वृद्धि थाय छे त्यारे तेना माठा परिणामों दरेक व्यक्तिए दरेक समाजना घटकोए भोगववा पड़े छे। तो त्यारे भारत सरकार द्वारा जे कुटुंब नियोजन कार्यक्रम अस्तित्वमां लेवामां आव्यो त्यारथी गर्भनिरोधक साधनोनो उपयोग पण वध्यो छे। तो मित्रों, प्रश्न थाय कि गर्भनिरोधक पद्धति के साधनों जे वपराय छे ते शा माटे वपराय छे? तो ज्यारे लग्नग्रंथिथी जोड़ाता बधा ज युगलो गर्भनिरोधकोनो उपयोग करे तो अनिच्छनीय गर्भधारण अने वधतो जन्मदर अटकावी शकाय छे। टूंकमां वस्ती वधारना जे मुख्य कारणों छे ते पैकी जे जन्मदर छे ए वधता जन्मदरने अटकाववा माटे अने अनिच्छनीय गर्भधारणने पण अटकाववा माटे आ पद्धति उपयोगी छे। वधारामां लग्न पछी तरत ज बाळकनो जन्म अटकाववो होय अथवा तो बे बाळको वच्चे जन्मना अंतरनो समयगाळो पण ચોક્કસ રાખવો હોય તો તેવા સમયે પણ ગર્ભનિરોધકનો ઉપયોગ ન્યાયી બને છે। એનો મતલબ કે લગ્ન પછી તરત જ જો કોઈને બાળક ન જોઈતું હોય તો બાળકનો જન્મ અટકાવવા માટે આવી પદ્ધતિઓ ઉપયોગી નીવડશે। વધારામાં બે બાળકો વચ્ચે એટલે કે બે બાળકોના જન્મ વચ્ચે ચોક્કસ અંતર હોવું જરૂરી છે કે જેને કારણે દરેક બાળકના વિકાસમાં માતા પિતા પૂરતો સહયોગ અને સમય આપી શકે। ક્લિયર? તો આ બે બાળકોના જન્મ વચ્ચેનો સમયગાળો છે તે પણ ચોક્કસ રાખવા માટે આવા ગર્ભનિરોધક સાધનો ઉપયોગી નીવડે છે। ક્લિયર? તો મિત્રો, પ્રશ્ન થાય કે આદર્શ ગર્ભનિરોધકની લાક્ષણિકતાઓ કેવી હોય? ટૂંકમાં સમજતા જઈએ તો એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારના હિતનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ। એનો મતલબ કે જે વ્યક્તિઓ ગર્ભનિરોધક સાધનોનો કે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિના હિતનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ, તેને કોઈ નુકસાન ન થતું હોવું જોઈએ। વધારામાં આ સાધનો અથવા તો પદ્ધતિ સરળતાથી પ્રાપ્ત હોવી જોઈએ। એ ઉપરાંત તે અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા તો એમ કહી શકાય કે ઓછામાં ઓછી આડઅસર હોય એવું હોવું જોઈએ। ક્લિયર? નેક્સ્ટ, તો કે આ જે ગર્ભનિરોધક સાધનો કે પદ્ધતિ છે તે ઉપયોગ કરનારની કામેચ્છા એટલે કે ઉત્તેજના અથવા એમ કહી શકાય કે તેના સંભોગ કે સંવનનમાં અવરોધરૂપ પણ ન હોવું જોઈએ। ટૂંકમાં પ્રજનનની ક્રિયાને પણ નુકસાનકારક ન હોય અને વ્યક્તિના હિતનું રક્ષણ કરે, સરળતાથી પ્રાપ્ત હોય અને ઓછામાં ઓછી આડઅસર કરે તે પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતું હોય તો તેને આપણે આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ અથવા તો સાધન તરીકે નિમી શકીએ છીએ। બરાબર છે? તો મિત્રો, પ્રશ્ન થાય કે આવા આદર્શ ગર્ભનિરોધક જે સાધનો છે અથવા જે પદ્ધતિઓ છે તેના પ્રકાર કઈ રીતે પાડી શકાય? તો મિત્રો, અહીં આપણે માત્ર એના મુખ્ય પ્રકારો જોવાના છે। આદર્શ ગર્ભ અવરોધન પદ્ધતિની વાત કરીએ તો સૌ પ્રથમ આવશે કુદરતી પદ્ધતિ, કે જેમાં કુદરતી રીતે ગર્ભ રહેતો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ત્યારબાદ અવરોધન પદ્ધતિ, જે ભૌતિક સાધનોનો ઉપયોગ કરીને ગર્ભ રહેતો અટકાવવામાં ઉપયોગી છે। ત્યારબાદ અંતઃગર્ભાશયના ઉપકરણ, ફોર એક્ઝામ્પલ IUD છે કે જેમાં કોપરટી આવી શકે છે। ત્યારબાદ અમુક ચોક્કસ રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ કરી શકાતો હોય છે। ત્યારબાદ આરોપણ અને વંધીકરણ પદ્ધતિ। મિત્રો, વંધીકરણ પદ્ધતિ જે એક વાઢકાપ પ્રકારની પદ્ધતિ છે કે જેમાં પુરુષ અને સ્ત્રીમાં નસબંધી કરવામાં આવતી હોય છે। ક્લિયર? તો મિત્રો, આ દરેકે દરેક જે પદ્ધતિઓ છે તેનો ડિટેલ અભ્યાસ આપણે આવતીકાલથી શરૂ કરવાનો છે। ક્લિયર? ટૂંકમાં આજે આ મુખ્ય એક પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે। પ્રશ્ન લખીએ, આદર્શ ગર્ભનિરોધક માટેના આવશ્યક લક્ષણો જણાવો, અથવા તો એમ પણ કહી શકાય કે ગર્ભનિરોધક પદ્ધતિઓની લાક્ષણિકતાઓ જણાવો। ક્લિયર? તો મિત્રો, આજનો એક જ પ્રશ્ન તૈયાર કરવાનો છે। નેક્સ્ટ લેક્ચરમાં દરેકે દરેક પદ્ધતિમાં ડિટેલમાં આગળ વધીશું। ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।